શ્રી સ્વામિનારાયણ હરે, શ્રી સ્વામિનારાયણ હરે, શ્રી હરિજીનું ભજન સ્મરણ કેમ કરું? ઉત્તર, જે અક્ષર અને અક્ષરના મુક્ત છે તે તો અક્ષરરૂપ થઈને ભજન કરે છે, ને શ્વેતદ્વીપના મુક્ત છે તે તો સત્તા રૂપે રહીને કારણ શરીરના ભાવને જ કાઢતા થતા ભજન કરે છે. હજી પૂરા ટેડા નથી. કારણ શરીરના ભાવને ટાળતા હજી કોશિશ કરવાની છે. સત્તા માત્ર રહેવાની કોશિશ કરે છે. સત્તા માત્ર એટલે જીવ સત્તા, એ ચૈતન્ય રૂપ. એટલે દેહ થી ખૂબ વિલક્ષણ પોતાનો જીવાત્મા સમજીને એ રૂપ થઈને કરે છે. હજી અક્ષર રૂપ નથી ત્યાં, મહારાજના તેજ રૂપ. એટલી ખામી, હજી પંચેન્દ્રિયો છે. દેહ થી લોકો કઈ સમજે છે ને, પંચેન્દ્રિયો નો વિચાર આવ્યા કરે. એટલે ત્યાં શ્વેતદ્વીપમાં 5 વખત દર્શન દે છે. અને અક્ષરધામમાં અખંડ અહોની રાત દિવસ 24 કલાકમાં દર્શન છે, 5 વાર નહી. કેરા પડતા જ નથી. હાલો, અને બદ્રિકાશ્રમના મુક્ત તો સત્તારૂપ રહીને ધૂળ સૂક્ષ્મના ભાવને ટાળતા થતા ભજન કરે છે. હજી છે બદ્રિકાશ્રમમાં ધૂળ સૂક્ષ્મ. તપ કરે છે એનો અર્થ કે દેહ ભાવ છે, એનાથી થાય તપ. ટાળતા પડે, હજી ભાવ રહ્યા છે. ઘણા દેહ મૂક્યા પછી સત્સંગી હોય પણ ભૂતયોનીને પામી જાય. જાય મુક્તાન સ્વામી જેવા કે ગોપાલ સ્વામી જેવા કે ગુણાત્યા મોટા પુરુષ પાસે જાય, મહારાજ ને પ્રાર્થના કરે કે જાઓ બદ્રિકાશ્રમ. કારણ કે એ દેહ છે, ભૂતનો દેહ અને ઉપરાંત કારણ દેહ છે, સંપૂર્ણ નાશ. બદ્રિકાશ્રમમાં જઈને તપ કરાવે, અને તપ એવું કરાવે કે એમ લાગે કે આ દેહ હાવ નકામો છે. કઈ નીકળેલા ખોખામાંથી દસભાઈ, આ કોઈ બચી નથી ગયા હો. આ ન સમજીએ તો આપણે જવું પડે. બદ્રિકાશ્રમ જવું છે, જવું છે કે નહીં? ટોલા બધા ગયા હતા ને, મૈત્રી ઋષિ ને મરિચ્યાદિક ધર્મપિતા ભક્તિ માટે બધા ગયા હતા ને. તમે ન જાઓ, ત્યાં દુર્વાસ આવે છે. હજી આ તો પોતે જ દુર્વાસા છે. એ ભલે આવતો જોઈ લેશું દુર્વાસા. હે, કહી દો ને. હે, શું હવે હવે શું દુર્વાસા જેવું હોય કેમ? અરે, મેં આપણ સર્વે તો થોડ ભાવે વર્તા થતા ભજન કરીએ છીએ. ઓહો, ભૂલાય એના ભાવ ટાળતા પડે છે. આપણે સ્થૂળ ભાવ જોતા, હું ધ્યાન કરું છું, એ તકલીફ બે થઈ ગયા. મેં પૂજા કરી લીધી, તકલીફ. હું વિશેષ નિયમ લઉં છું, 5 ના 25 અનુરોધ કરીશ. લોકો કહે કે બધા શું કામ કરો છો? ના, હું કરી શકું એમ છું. હા, હું કરું. આજ્ઞા છે ભગવાન, વિશેષ નિયમ લેવા. ચોમાસા વિશે વિશેષ પણ કરી નિયમ લેવા આજ્ઞા છે. અમથી દઈ દીધી છે ને. આ કયો વિચાર છે આ બે ની વચમાં? જે કરીએ તો આ દોષ ન લાગે. હલો, આપણે તો સ્થૂળ દેહ છે, સ્થૂળ ભાવ. ને આપણ સર્વ તો સ્થૂળ ભાવે વર્તતા થતા ભજન કરીએ છીએ, તેમાં પણ કેટલાક તો અક્ષર ભાવે વર્તે છે, ને કેટલાક તો સત્તા ભાવે વર્તે છે, ને સર્વ કરતા અનુવૃત્તિમાં રહેવું એ કઠણ જણાય છે. એ કઠણ જણાય છે. અક્ષર ભાવે વર્તું છે, સત્તા માત્ર અનુવૃત્તિ એટલે
ભગવાનની આજ્ઞામાં રહેવું કઠણ છે. જગજી બાપા સમજાવતા કે મહારાજ નું આજ્ઞા પાલન કરનારાને આત્મસત્તાનું કામ થઈ જાય. ભગવાનની આજ્ઞા પાળી હોય અને એક જણો આત્મરૂપે વર્તો એ બે ની સ્થિતિ આની વધારે. નિયમ પાળતો હોય બરોબર આજ્ઞા પ્રમાણે તો પૂરું તો આત્મસત્તા રૂપ જ કે ત્રણ દેહ ને ત્રણ અવસ્થાથી નોખું છું કાયમ એ જ રિટર્ન કરીને રહેતો હોય. પણ આ વધે કારણ કે આમાં અનુવૃત્તિઓની છે જે પરમાત્મા છે એની, ઓલું એટલું પોતાનો આત્મા. ને સર્વ કરતા અનુવૃત્તિમાં રહેવું એ કઠણ જણાય છે કેમ? જે બીજાના મનગમતા પ્રમાણે વર્તે, બીજા લાગતા હોય ત્યાં સુધી અનુવૃત્તિમાં વહેતા ન કહેવાય. ગોપાલ સ્વામી જેવા વર્તાવતા હોય તો ખરું જોઈએ, આપણા હિત માટે છે. જ્યાં સુધી ઓલું છે ને અહંકાર મહારાજ ની આજ્ઞા પાડીએ છે એવું કોઈ દી થયું કે વા મહારાજ સારું થયું તમે અમને ધ્યાનમાં રાખીને આટલા નિયમ લખ્યા દયા કરી એ તમને કેમ ખબર પડે ખૂબ સારું છે? આવું કોઈને થતું જ નથી. વેઠ લાગે ગાડી બધી અરે માટે સ્વરૂપમાં રહેવા કરતા પણ એ કઠણ. કઠણ કહી દીધું, સ્વરૂપમાં તો રહી. મહારાજ ના સ્વરૂપ ની વાત નથી, આત્મસત્તા પોતાના સ્વરૂપમાં એ વાત છે. આ કઠણ છે, કોઈનું મનાય નહીં. પડ્યા હતા એક સંત, રબળ હતા, દયા શક્તિ નથી અને સમર્થ હતા, સિદ્ધ થઈ ગયા હતા. ડૂબતા આવી ગયો એટલે માં ગોદડામાં તાવ મૂકીને બહાર આવીને બેઠા હતા. ત્યાં કઈ નહીં, ગોદડું આમ કદકદા કરે, તાવ વધારે હતો આકરો. મહારાજ નીકળ્યા તો જોયું કેવા હતા મહારાજ. આ બધા મોટા યોગી આવ્યા હતા પાછા દર્શન કરવા. મહારાજ કે આ પ્રારંભ કોણ ભોગવ છો? આટલું રુદ્ર ભોગવ છો? જાઓ પાછા દેહમાં લઈ લ્યો. સિદ્ધ હતા, ગ્રહણ કરી લીધો પાછા. ગોદડું શાંત પડી ગયું, બેઠો બેઠો તાવ આવી ગયો. આ બનેલી વાત છે સત્સંગમાં. આત્મસત્તા સત્તા રૂપવા કરતા આજ્ઞા પાડવી વિશેષ છે. આ મનાઈ ગયું મહારાજ નું, ગોપાલ સ્વામી મુક્તાન સ્વામી તેનું મનાઈ જાય. ધીરેથી મનાઈ જાય, ન્યાલ થઈ જાય, સિદ્ધ થયું. તો જેમ ગોદડામાં તાવ ફેંકી દે કેવો સમર્થ હશે? આપણે તીથી વન ટેન સામર્થ્ય આવ્યું હતું કે ઠીક છે હવે તમે જાઓ પછી કરી દેજો. હા હા કરી દેશો, જાઓ મોટા છો. હે મને શું કામ હાથ જોડો છો? આમ જ કરો. નહીં હું, મને ખબર નથી તમને શું થયો છે. જવા દો, હું બોલું નહીં. આપણે કઈ ઉઘાડા પડી જાય. આ છોકરાઓ બિચારા મોટા મોટા સમજતા હશે. હે અને પછી પાછા આપણે ઉઘાડા પડી જાય. બેઠા હોય ને, હા એ તો સભામાં બેસીને જો નિર્માની થઈને વાત કરીએ ને પ્રાયશ્ચિત માગીએ તરત જ થઈ જાય વગર સાધને. સાંભળવું છે આપણે, પ્રાયશ્ચિત કરવું જ નથી ને, પણ કહી દો ને કઈક સંભળાવો ને. થઈ ગયો ક્યાં કર્યો? કઈ કર્યા વગર પ્રાયશ્ચિત થઈ ગયું? લીધા વગર દાન થઈ ગયું, કર્યા વગર પ્રાયશ્ચિત થઈ ગયું. દેહ છે ને બળી ગયા, અક્ષરધામમાં જ બેઠા છે. આવા બધા વાક્યો ઉખી રાખ્યા છે એટલે બધું આપણું બધું પાકું થઈ ગયું. પાક પાક
દેતી દેતી છે જ નહીં. સત્પુરુષના શબ્દો હૃદય સોસરા ઉતરી જાય અને પછી એમ ન લાગે કે મને કેમ કે છે, એમ લાગે ઓહો હો દયા કરી તો થાય. અરે સર્વ કરતા અનુવૃત્તિ માં રહેવું એ કઠણ જણાય છે, કેમ જે બીજાના મનગમતા પ્રમાણે વર્તવું માટે સ્વરૂપમાં રહેવા કરતા પણ એ કઠણ છે. ઇતિ વાર્તા 152. તારા બાપજી સાંભળું ને કે સાંભળું કઈ કઈ નથી સાંભળું. અત્યારે ફોન બોન નહીં ખાતા હોય તારા પણ. અમદાવાદ ના આચાર્ય વડતાલ જઈ આરતી ઉતારી ને 56 સાધુ ની દીક્ષા આપી આવ્યા તેજન્દ્ર પ્રસાદ વડતાલ માં. તમે સાંભળ્યું કે નહીં? એટલે બહુ નવી ઘટના બની છે સ્વામિનારાયણ સંપ્રદાયમાં. 212 વર્ષમાં આવું થયું નથી. આચાર્યને ઉતારી મૂક્યા છે અને બીજાને બેસાડ્યા છે અને એવું થયું છે. આ તો એક દેશના આચાર્ય બીજા દેશના સંતોને દીક્ષા આપે એવું વાત છે. શું કઈ કારણ? મસલત શું? આ 4 મહિના જતા જ નથી ને મંદિરમાં, દીક્ષા આપતા જ નથી. ના ના, મસલત કરે તો આ પાડે કે આ તમે આપી આવો એમ કે બોલવાનું એવા નથી. મસલત શું કરે? કાકા ભત્રીજા છે. હવે કોઈ કાકા ભત્રીજાનું બન્યું છે? આ તો ધર્મ પિતા ને ભાઈ નતો કોઈ નતો. મહારાજ ને એને અમર કાકા ભત્રીજા તે લખલા. મસલત શું કરે? હવે મસલત કરે તું કામ જઈ આવે ને એ બધી મસલત કરે. પાપાની હેત બહુ છે. બાપથી બાપથી ધનલાલ ફોન બોન આવ્યો હશે, ભેગા કરશે ને ગોઠિયા બધા આવ્યો નથી, ખબર નથી.